બિલીમોરાના દેવસર ખાતે બને લાગની ઘટનામાં ખુલાસો થીનર કેમિકલ ટ્રાન્સપોર્ટની ગાડીમાં ચડાવી રહ્યા હતા આ સમયે આ ઘટના બની હતી બિલીમોરાના દેવસર ખાતે બને લાગની ઘટનામાં ખુલાસો થીનર કેમિકલ ટ્રાન્સપોર્ટની ગાડીમાં ચડાવી રહ્યા તે સમયે બની આ ઘટના થીનર કેમિકલનું બેરર લીકેજ થતાં કેમિકલ નીચે ઢોળાઈ દૂર સુધી જતા ગ્રાઇન્ડિંગનું કામ ચાલતું હોય જ્યાંથી સ્પાર્ક થતાં બની ઘટના થીનર કેમિકલને જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે મોકલવામાં આવી રહ્યું હતું પોલીસે કેમિકલ મોકલનાર પિતા પુત્ર તેમજ ટ્રાન્સપોર્ટના મૃતક મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મુખ્ય આરોપી અર્જુને રાજસ્થાનથી ડિટેઇન કર્યો તો પિતા સોહનલાલને પણ ડિટેઇન કરાયા જે મુકેશ ભાઈએ જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપી જે હાલ અનુપકુમાર મોહરસિંહ તેમજ અર્જુન સોહનભાઈ અને સોહનભાઈના વિરુદ્ધમાં તથા તપાસમાં જે બીજા નીકળે તે તોમતદારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે બનાવની વિગતની શરૂઆત કરીએ તો તારીખ 8 ના શુક્રવારના રોજ જીપી થીનર કે જે અર્જુન વિરવાલ કરીને ચીખલીનો રહેવાસી છે અર્જુન અને તેના પિતા સોહનલાલ જીપી થીનર નામનું કેમિકલ એમણે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટને ચંદીગઢ ચિત્તોડગઢ પહોંચાડવા માટે તેને એ ટ્રાન્સપોર્ટ ઉપર મોકલી આપેલું અને ગઈકાલે એટલે કે 9 તારીખના શનિવારના સવારે સેલવાસથી રાજસ્થાન પાસિંગની ગાડી 14 જેટલા જૂના ગુડ્સ લઈ એ જે ગુડ્સ જે લઈ અને ત્યાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપની પર આવીને ઊભી રહેલી અગાઉથી જ તેની અંદર જે ગુડ્સ છે એમાં પ્લાસ્ટિક કોપર તેમજ અન્ય પૂઠાના ગુડ્સ અંદર હતા અને અહીંથી આ અર્જુન અને સોહનલાલ બંને જણાએ જે કેમિકલ જે થીનર કહેવાય એ થીનરના બેરલ એમણે મોકલવાના હતા એ ચડાવવાના હતા પ્લસ દવાના કાર્ટૂન પ્લાસ્ટિકના અને અન્ય સામાન ત્યાંથી ચડાવવાનો હતો અર્જુન અને સોહનલાલ બંને ઉપર અગાઉ 2014 2018 અને 2023ની અંદર તેમના વિરુદ્ધમાં એપીસી કલમ 407 મુજબના ગુના દાખલ થયેલા છે જીપી થીનર જે છે આ જે કેમિકલ છે તેની હેરફેર માટે મોટર વ્હીકલ રૂલ્સમાં અને એની અલગથી જોગવાઈઓ છે કે જે અન્ય માલસામાન સાથે એણે એની હેરફેર ન કરવી જોઈએ તો એ નિયમનો તેમણે ભંગ કર્યો છે અગાઉથી 14 જેટલા ગુડ્સ અંદર હતા જ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની કંપનીએ આ કેમિકલ સાથે બીજો પણ સામાન અહીંથી પણ ચડાવેલો હતો એટલે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ત્યાંના તેમજ તેના જવાબદાર કર્મચારીઓ તેમજ બીજા જે કોઈ જે તપાસમાં ખુલશે તેઓના એમની જવાબદારી હતી કે જ્યારે પણ કોઈ આ થીનર ટાઈપનું કેમિકલ જે લઈ જાય જે હેઝાર્ડિયસ છે જ્વલન સીલ છે આ જે કેમિકલ લઈ જતા હોય ત્યારે એનું પર્ટિક્યુલર નિયમો છે કે એને એકલામાં લઈ જવું પડે એના ડ્રાઈવર પાસે સ્પેશિયલ પરમિટ હોય છે જેને ખબર પડે છે કે આગ લાગે ત્યારે શું કરી શકાય છે તે બધા જ અને એ લોકોને જાણ હતી કે જો આવું થશે આગ લાગશે તો માણસ મરી જશે તેમ છતાં તેમણે આ કેમિકલ અર્જુને અને એના પિતાએ કેમિકલ મોકલાવ્યું અને ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીઓને કેમિકલ રાખી અને બીજે દિવસે ચિત્તોડગઢ મોકલવા માટે એમણે રાખ્યું સવારે આશરે 9-1 વાગ્યાના સુમારે આ કામમાં જે ઈજા પામનાર છે મુકેશ મરણ જનાર છે નિલેશ ને તે લોકો બધા ભેગા થઈ ના બેરલ એમને ચડાવતા હતા એ દરમિયાન ત્યાં બેરલ જે છે એમાંથી એક બેરલ લીકેજ થયું અને જે બેરલ લીકેજ થયું એ બેરલ
લીકેજ થયું એટલે બાકીના બેરલ ચડાવવાનું બંધ કરી સાઈડમાં મૂકી દીધું અને લીકેજવાળું બેરલ થોડો ત્યાં ઢાળ હતો એને કારણે ધીરે ધીરે થીનર છે એ રેલાતું રેલાતું 30-35 ફૂટ જેટલું દૂર ગયું. બાજુમાં જ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની બાજુમાં પ્લાસ્ટિકની દુકાન હતી અને એની બાજુમાં અરવિંદભાઈના કબાટની જે દુકાન હતી ત્યાં અનુપ જે મેનેજર છે બરાબર એણે કહ્યું કે ભાઈ આ બધું આપણે કેમિકલ ચડાવવાનું બંધ કરી અને પછી બીજા દવાના જે બોક્સ હતા અને બીજો સામાન એ લોકો ચડાવવાનું ચાલુ કર્યું. હવે જે કબાટની દુકાનની અંદર 26 ઘડિયા કરીને જે હતો તે બહાર ગ્રાઇડિંગ હેન્ડ ગ્રાઇડિંગથી ગ્રાઇડિંગનું કામ કરતો હતો ત્યાં કેમિકલ રેલાતા રહેલાતા ત્યાં પહોંચ્યું અને ત્યાં એને ગ્રાઇડિંગ દરમિયાન એ ગ્રાઇડિંગ કરતો હોય ત્યાંથી તડકલો ઉડતા સીધી જ આગ લાગી જેને કારણે આ 3 જણા જે નિલેશ રાઠોડ, અનુપ કુમાર નુનિયા જે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીનું મેનેજર છે, ઝુંઝુન રાજસ્થાનનો રહેવાસી છે, અને શૈલેષ આહિર કે જે દેવસર આહિરવાસમાં રહે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, બિલીમોરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.